કલામ આટલા બુદ્ધિશાળી હતા છતાં રોજ અડધો કલાક પ્રાર્થના કરતા અડધો કલાક પચાસ વર્ષમાં એક દિવસ કલામે ટીવી જોયું નથી નમાજ પઢે છે અને આપણા હિન્દુ લોકો સાઉથ આફ્રિકાની ટીમ ઇન્ડિયામાં રમવા માટે આવી રાજકોટમાં આવી ફોર્ચ્યુન હોટલમાં સાઉથ આફ્રિકન પ્લેયર ઉતર્યા હતા અને આપણા ઇમ્પિરિયલમાં ઉતર્યા હતા સાઉથ આફ્રિકાનો કેપ્ટન અમલા એણે આવ્યા પછી પહેલો જ પ્રશ્ન પૂછ્યો ફોર્ચ્યુનના માલિકને કે વેર ઇઝ મોસ્ક મસ્જિદ ક્યાં છે રાજકોટમાં તો દોઢસો ફૂટ રિંગ રોડ બાજુ એક પણ મસ્જિદ નથી બધું જંગલેશ્વર આ બાજુ જ છે કોઠી કમ્પાઉન્ડ બાજુ એટલે એને કીધું કે મસ્જિદ આ બાજુ છે સાઉથ આફ્રિકન કેપ્ટન સ્પેશિયલ મેચ પહેલા મસ્જિદમાં નમાજ પઢવા ગયો અને આપણા વાળા ચિંગમ ચાવતા હતા પેપ્સી પીતા હતા જોઈ લો એની ધડતા દાઢી રાખે છે ને એની દાઢી રાખીને પ્લે કરે છે વચ્ચેની સિગારેટની જાહેરાતનું કીધું ના આપી હું પીતો નથી બીજાને પીવાની પ્રેરણા નહીં આપું આ ધડતા જ તો આપણે હિન્દુમાં આપણે ધર્મની અસ્મિતા કેમ ન રહી શકે